આ દરમિયાન એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી કે હાઈકોર્ટે જે દ્વારિકાની ચૂંટણી રદ કરી હતી તેને લઈને હવે સુપ્રીમમાં મામલો પહોંચ્યો છે. ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની અરજી સુપ્રીમ કોર્ટમાં 22 એપ્રિલે અંગે સુનાવણી પણ હાથ ધરાશે. પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આપણે જણાવી કે અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી અણસાર આપવામાં આવી રહ્યા હતા કે હાઈકોર્ટના એ ચુકાદાને સમજીને તેઓ સુપ્રીમમાં એ ચુકાદાને પડકારશે. ત્યારે પબુભા માણેકે હવે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં ધારાસભ્ય પબુભા માણેક ભારતીય જનતા પાર્ટીના તેઓએ અરજી કરી છે અને 22 એપ્રિલે આ અંગેની સુનાવણી પણ હાથ ધરાશે. આપને જણાવી કે તેમની સામે મેરાબણ ગોયા કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા તેઓના પણ દિલ્હીમાં અત્યારે ધામા છે. એટલે કે હવે સુપ્રીમમાં બંને પક્ષની લડત શરૂ થશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉમેદવારી ફોર્મમાં ભૂલ હોવાને કારણે પબુભા માણેકની સામે મેરાબણ ગોરિયાએ અરજી કરી હતી. હાઈકોર્ટ દ્વારા આ સંપૂર્ણ સુનાવણી દરમિયાન એ ચૂંટણીને જ રદ કરવામાં આવી હતી. વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા રજનીશ રંજન. રજનીશ, પૂરી જાણકારી પાસે. देखिए, पबुभा मानेक ने सुप्रीम कोर्ट को अप्रोच किया है हाईकोर्ट के फैसले के खिलाफ और उनका ये कहना है कि इस मामले में हाईकोर्ट ने जो निर्णय दिया है उस निर्णय को रोका जाए, स्टे लगाया जाए और इस मामले में उनकी याचिका को सुप्रीम कोर्ट ने स्वीकार किया है. 22 तारीख को मामले की सुनवाई होगी. लेकिन दूसरी महत्वपूर्ण जानकारी यह है कि मेरामन गोरिया जो उस वक्त सेकेंड रनर अप थे और कांग्रेस पार्टी के नेता थे वो परसों दिल्ली आए थे. उन्होंने कैवियट दाखिल किया है सुप्रीम कोर्ट में आज सुबह. कैविएट दाखिल करने का मतलब यह है कि सुप्रीम कोर्ट इस मामले में किसी भी नतीजे पर जाने से पहले मेरामन गोरिया का जो पक्ष है उसको जरूर सुनेगा. यानी कि 22 अप्रैल को इस मामले में निर्णय नहीं आएगा, सबसे पहले जो कांग्रेस पार्टी का पक्ष है उसको सुप्रीम कोर्ट सुनेगी क्योंकि उन्होंने कैविएट दाखिल किया है. उसके बाद इस मामले पर सुप्रीम कोर्ट किसी निर्णय पर पहुंचेगी. तो 22 तारीख की जो सुनवाई है वो बहुत महत्वपूर्ण होने वाली है. उस दिन ये तय हो जाएगा कि इस पूरे केस का भविष्य क्या. બિલકુલ રજનીશ, શુક્રિયા પૂરી જાણકારી કે લીએ. તો પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને પડકાર આપ્યો છે. મેરાબણ ગોયા કોંગ્રેસના ઉમેદવાર કે જેઓએ કેવિયટ દાખલ કરી છે, એટલે કે કોઈ પણ નિર્ણય પર પહોંચતા પહેલા સુપ્રીમ કોર્ટ કોંગ્રેસ પાર્ટીનો પક્ષ પણ જાણશે. હવે જોવાનું એ રહેશે કે 22 તારીખે સુપ્રીમમાં શું સુનાવણી થાય છે.